અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરી છે, ઇવન અમે ગાંધીનગરથી મળવા ગયેલા છે, તેમ છતાં હજુ સુધી ફક્ત ને ફક્ત આશ્વાસન અને ઘણીવાર તો પ્રશ્ન સાંભળવામાં પણ નથી આવતા, અને આજ સુધી તેનું આશ્વાસન જ આપવામાં આવ્યું છે, નિરાકરણ કોઈ પણ જાતનું કરવામાં નથી આવ્યું. તેના ભાગરૂપે અહીંયા ધરણા ચાલુ થયા છે. આ સ્ટ્રાઇક નથી, આ એક સત્યાગ્રહ છે, સત્યનો આગ્રહ કરવાવાળો એક મોરચો છે. આજે તમે જે જોઈ રહ્યા છો કે બકેટ અને રૂમાલ લઈને જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બધા એકત્રિત થયા છે, એ ફક્ત એ પ્રદર્શિત કરે છે કે તેમની બેઝિક જે ડિમાન્ડ છે, જેમ કે સુરક્ષિત જગ્યા હોવી જોઈએ રહેવા માટે, પીવાનું પાણી મળવું જોઈએ, સુરક્ષિત એમને કોઈ પણ એન્વાયરમેન્ટ મળવું જોઈએ, એના ભાગરૂપે આજે બકેટ અને ટ્યુવેલ લઈ અને આજે જે મોરચો વિદ્યાર્થી ઉપાડ્યો છે, એ ફક્ત આના માટે જ છે કે અમને બેઝિક જરૂરિયાતો ગવર્મેન્ટ દ્વારા પ્રાપ્ત આપવામાં આવે. બીજી વધારે તકલીફ તો એ જ પડે છે કે જે ઉપરથી સ્લેબ તૂટવા, એ સ્લેબના લીધે તમે જ વિચારો, રાતે સુઈ ગયા હોય અને અચાનક સ્લેબ પડે અને પગ ઉપર વાગે, તે કેટલું ભયાનક દ્રશ્ય હોય. તેમજ પીવાનું પાણી, બીયુ પરમિશન ના હોવાથી પીવાનું પાણી નથી આવતું, એટલે જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે કે જેમના માતા પિતા માંડ 2-3 હજાર બી પોતાના સ્વખર્ચ માટે મોકલાઈ શકતા હોય, તેમાં એમને જમવાનું તેમજ પોતાના ખર્ચે મિનરલ વોટર બી મંગાવવું પડે, તે કેટલા અંશે વ્યાજબી છે, તે હું ખાસ તમારા માધ્યમ દ્વારા પ્રજાને પૂછીશ. અત્યાર સુધી વારંવાર અનિશ્ચિત બનાવ બનેલા, વારંવાર આવા સ્લેબ પડેલા છે, તેમજ બોયઝ હોસ્ટેલ આ કેમ્પસની બહાર આવેલી છે, તેથી અસામાજિક તત્વો દ્વારા વારંવાર પથ્થરમારો અને તોડફોડ બી થઈ છે. આ બાબતની જાણ અમે ડીનશ્રીને બી કરેલી છે, તેમજ પોલીસ અધિકારીઓને પણ કરેલી છે, પરંતુ ત્યાંનો આજ સુધી નિવારણ આવ્યું નથી. તેનો ફક્ત એક જ નિવારણ છે કે બોયઝને, જે યુજી બોયઝ હોસ્ટેલ છે, તેને આજે આપણી આટલી મોટી બીજે મેડિકલ કોલેજની કેમ્પસ હોય તો ત્યાંની જમીન ફાળવણી કરવામાં આવે અને ત્યાં હોસ્ટેલ બનાવવામાં આવે. આગામી દિવસોમાં જો સરકાર નહીં સાંભળે બરોબર, અને અમને હજુ બી સંપૂર્ણ વિશ્વાસ છે આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર સાહેબ ઉપર કે તે આ જે છોકરાઓની યોગ્ય માંગણી છે તેને ધ્યાનમાં રાખશે. અમને હજુ બી લોકશાહી સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ જો અમારી કોઈપણ માંગણી પૂર્ણ ના થઈ તો જો વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું કેવું એવું છે, અમને પ્રતિનિધિને એવું કેવું છે કે તે લોકો આ હોસ્ટેલનો ત્યાગ કરી અને રોડ ઉપર પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ કરશે. નવી હોસ્ટેલ માટે કરી રહ્યા છીએ, અમે આ નવી નવેલી આવેલી સરકારથી બહુ ઉમ્મીદ રાખીએ છીએ કે એ અમારી હોસ્ટેલ એકવાર જોવે અને એ જે હાલતમાં છે એના ઉપરથી એ લોકો એક નિર્ણય લે કે આ હોસ્ટેલ માટે હવે અમે રહી શકાય એવું નથી, અમે તાત્કાલિક ક્યાંક બીજી સારી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને અમારી માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવે, કારણ કે અમારે બહુ બધા પ્રશ્નોના જવાબ, બહુ બધા પ્રોબ્લેમ અમારે ફેસ કરવા પડે છે, જેમાંથી એક મોટો પ્રોબ્લેમ જે સ્લેબનો છે, ડ્રેનેજ થતું નથી બરાબર રીતે, અને બીજો એ શોર્ટ સર્કિટનો છે, વારંવાર શોર્ટ સર્કિટ અને સ્લેબ બની ચુક્યા છે, કેટલી બધી છોકરીઓને ઈજા થઈ ચૂકી. જાણ અમે ડીન સરથી લઈને પોલીસ બધાને કરેલી છે, પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળેલો નથી.
અમે આશા રાખીએ કે અમને આનું સમાધાન મળશે।